નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. વડોદરા શહેર અને જિલ્લામાં ધોરણ 12 કોમર્સમાં 12,000થી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેથી કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશમાં આમ પણ મુશ્કેલી થશે. વડોદરાની MSC યુનિવર્સિટીમાં વડોદરા શહેર અને જિલ્લાના લોકલ વિદ્યાર્થીઓને સામાન્ય રીતે કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ સહિતની ફેકલ્ટીઓમાં બેચલર તેમજ માસ્ટર્સના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે 70%થી વધારે બેઠકો અનામત છે. કોમર્સ ફેકલ્ટીમાં 70% લોકલ અને અન્ય ગુજરાતના અને 5% ગુજરાત બહારના વિદ્યાર્થીઓ ગત વર્ષે પ્રવેશ અપાયો હતો. સાયન્સમાં લોકલ અને બહારના વિદ્યાર્થીઓ માટે 50-50% ક્વોટા હોય છે, તો 10-30% બેઠકો પર વડોદરા બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે. કોમર્સ ફેકલ્ટીમાં ગત વર્ષે FY ઓછા વિદ્યાર્થીઓને એડમિશન બાબતે હોબાળો થયો હતો. ગત વર્ષે સેનેટ સભ્યોએ વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટી સત્તાધીશો સમક્ષ વિરોધ અને ઉગ્ર રજૂઆત કરી હતી, જે બાદ 5,800 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ વર્ષે વડોદરા શહેર અને જિલ્લામાં ધોરણ 12 કોમર્સમાં 12,000થી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેથી કોમર્સમાં પ્રવેશમાં મુશ્કેલી થશે. ત્યારે વિદ્યાર્થીઓને કોમર્સના પ્રવેશ આપવા માટે સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે વાઇસ ચાન્સેલરને પત્ર લખી રજૂઆત કરી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.